नमस्कार, आप જોઈ રહ્યા છો જીએસ ટીવી અને બિઝનેસ પ્લસ બુલેટિન સાથે હું મનોજ। તો સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર બજારમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે, જેના કારણે માર્કેટ ઉપલા મથાળેથી ગગડીને બંધ થયું છે। સેન્સેક્સ અને નિફ્ટીમાં સારો એવો ઉછાળો નોંધાયો, ઘટાડો નોંધાયો છે। તો સેન્સેક્સ ફરીવાર 61000 ને જે નીચે સરકી ગયો છે। કારોબારમાં સૌથી વધુ ઘટાડો ઓટો બેન્કિંગ અને ફાર્મા શેરોમાં જોવા મળ્યો, જો કે ब्रोडर मार्केट में बीएससी नो मिडकैप इंडेक्स 0.18% अने स्मॉल कैप छे ते इंडेक्स 0.12% ना नजीवा वधारा साथे ग्रीन जोन में बंद रहा छे। जो के ओवरऑल वेचवाली ना कारणे शेर बजार में रोकाणकारों ने 69000 जे करोड़नी मूड़ी छे तेनुं धुवाण थयुं छे। दिवसना अंते सेन्सेक्स में 0.66% अने निफ्टी में 0.61% नुं गाबड़ुं नोंधायुं छे। बात करिए सेंसेक्स नहीं तो सेंसेक्स 413.24 ना घटाड़ा साथ 61,932.47 सेंसेक्स बंद रहो छे। जरा अगर बात करिए निफ्टी नहीं तो निफ्टी पण 112.30 ना घटाड़ा साथ 18,286.50 बंद रहा छे। जरा बात करिए आगर हीरो शेयर्स नहीं तो हीरो शेयर्स में बीपीसीएल छे ते बीपीसीएल ना शेयर छे ते 5.30 रूपया ना वधारा साथे 362.30 रूपया बंद रहा छे। जारे ओएनजीसी नी बात करिए तो ओएनजीसी ना शेर छे ते आजे 2.40 रूपया ना वधारा साथे 168 रूपया बंद रहा छे। कोल इंडिया नी बात करिए तो कोल इंडिया ना शेर छे ते आजे 3.25 रूपया ना वधारा साथे 240.95 रूपया बंद थया छे। बात करिए बजाज फाइनांस तो बजाज फाइनांस ना शेयर छे ते आजे 72.30 रूपया ना वधारा साथे 6,784.60 रूपया बंद रहा। अगर बात करिए जीरो शेयर्स नी तो जीरो शेयर्स में एचडीएफसी छे ते आजे 61.70 रूपया ना घटाड़ा साथे 2,722.65 रूपया तेना शेयर आजे बंद रहा छे। जरे अगर बात करिए टाटा मोटर्स तो टाटा मोटर्स ना शेयर छे ते आजे 9.70 रूपया ना घटाड़ा साथे 521.15 रूपया बंद रहा छे। बात करिए महिंद्रा एंड महिंद्रा नी तो तेना शेयर छे आजे 23.20 रूपया ना घटाड़ा साथे 1,262.45 बंद रहा छे। बात करिए एचडीएफसी बैंक नी तो एचडीएफसी बैंक ना शेयर छे ते आजे 28.50 रूपया ना घटाड़ा साथे 1,647.30 रूपया बंद रहा। तो मार्केट ना आजना कारोबार अंगे चर्चा करवा अपनी साथे जोड़ाया छे सेबी रजिस्टर मार्केट एक्सपर्ट पूजाबेन ठाकर। तो सौ प्रथम पूजाबेन आपनु जीएसटीवी वती स्वागत करू छू। अगर आपणे चर्चा ने वधारीए त्यारे सौ प्रथम एज के સપ્તાહના બીજા દિવસે માર્કેટમાં જે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાં બંધ થયા છે, તો આજની આ માર્કેટની મૂવમેન્ટ છે તેના વિશે આપ શું કહેશો? આપણે ગયા સપ્તાહે પણ જો વાત થઈ હતી કે નિફ્ટીમાં હું અત્યારે જો એક રેઝિસ્ટન્સ જે અપર રેન્જની વાત કરું તો એ 18340 ઉપર છે। જો 18340 ઉપર પ્રોપરલી સસ્ટેન થાય નિફ્ટી તો જ આગળની ગતિ માટે એ વધારે જઈ શકે એમ છે। પણ જ્યાં સુધી એ 18340ના લેવલની આસપાસ અથડાય છે ત્યાં સુધી થોડું ઘણું એ રેન્જની ઉપર નીચે થયા કરે, તો એ રીતે હું જે રીતે મેં અપર રેન્જની વાત કરી એ રીતે હું નીચેના રેન્જની વાત કરું તો એ 18115 છે। એટલે અત્યારે 18115 થી 18340 ની અંદર અથડાતો જોવા મળી રહ્યો છે। જી, કોલર અરવિંદભાઈ આપણી સાથે જોડાયા છે। અરવિંદભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? યુનિપાર્ટ ઇન્ડિયા લિમિટેડ આઈપીઓ ના ભાવના 588 ના છે, એની આસપાસ આવ્યો છે, તો નીકળી જવું કે રાહ જોઈ શકાય? સ્ટોક નું નામ ફરીથી જણાવશો? અરવિંદભાઈ, આપનો પ્રશ્ન ફરીથી જણાવશો? સંપર્ક તૂટી ગયો છે। આગળ વાત કરીએ તો પૂજાબેન, આજે જે નવા ઇન્વેસ્ટર છે જે માર્કેટમાં રોકાણ કરવા માંગે છે, તેમણે ખાસ કઈ કઈ એવી બાબતો છે કે તેનું ધ્યાન રાખવું જોઈએ?
જે નવા ઇન્વેસ્ટર્સ છે અત્યારે, જો હું એક પહેલા આઈપીઓ ની દ્રષ્ટિએ કહું તો અત્યારે મને એવા કોઈ અટ્રેક્ટિવ આઈપીઓ તો નથી લાગી રહ્યા, પણ સેકન્ડરી માર્કેટમાં ઘણા સેક્ટર છે જેમાં સારું કામ થઈ રહ્યું છે અને ફંડામેન્ટલી સારું કામ થઈ રહ્યું છે. અત્યારે માર્ચ એન્ડિંગ પછી જે ક્વાર્ટરલી રિઝલ્ટ પણ આવી રહ્યા છે એ પણ ખૂબ સારા આવી રહ્યા છે. તો એ રીતે ફંડામેન્ટલી જે સારા સ્ટોક્સ હોય અને જેના સારા રિઝલ્ટ આવતા હોય એવા સ્ટોક્સમાં નવા ઇન્વેસ્ટર્સે કામ કરવું જોઈએ. પણ જે રીતે માર્કેટ અત્યારે હાઈ ઉપર છે તો એ વાતને પણ ધ્યાનમાં રાખવું છે કે બજાર એક ધારું વધ્યું છે તો થોડું ઘણું કરેક્શન પણ એક્સપેક્ટેડ છે. તો એક સાથે કોઈ પણ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કે કોઈ પણ એક સાથે ઇન્વેસ્ટમેન્ટ બજારમાં ન કરવું જોઈએ. અત્યારે મને લાગે છે કે એમને જે પણ રોકાણ કરવું હોય એના 50% રોકાણ કે 60% રોકાણ અહીંયા કરી શકે છે. જો થોડું ઘણું કરેક્શન આવે તો ઘટાડે થોડું બીજું લઈ અને એને એવરેજ આઉટ કરી શકાય છે. તો એવી રીતે સારા ફંડામેન્ટલ સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. જી કોલર ચંદ્રકાંત ભાઈ આપણી સાથે જોડાયા છે. ચંદ્રકાંત ભાઈ આપનો પ્રશ્ન જણાવશો. એલએનટી ફાઇનાન્સ ના એક શેર છે તો એમાં કઈ ભાવ વધે એવું લાગે છે કે વેચી નાખવા જોઈએ? જી, એલએનટી ફાઇનાન્સની હું અત્યારે વાત કરું તો એલએનટી ફાઇનાન્સનો સ્ટોક મને ઘણો સારો લાગી રહ્યો છે. મને એવું લાગે છે કે તમારે આને હોલ્ડ કરવો જોઈએ, કારણ કે એની આરએસઆઈ હું અત્યારે જોઉં તો એ મને મજબૂતાઈ બતાવી રહી છે. અત્યારે સારી મૂવમેન્ટ સાથે એક ઉછાળો જોવા છે, ભલે આજે થોડો ઘણો માઇનસ પ્લસ થયો હોય, પણ મને એવું લાગે છે કે એની જે એવરેજ પડે છે 50 દિવસની હું એવરેજ જોઉં તો અત્યારે એ 99 રૂપિયા ને 18 પૈસા છે, એની આસપાસ જ આ બંધ આવ્યો છે. એટલે કે 99 રૂપિયા ને 20 પૈસાની ઉપર જેવો એ બંધ રહે છે, 3-4 બંધ જો આપે છે તો પછી મને લાગે છે કે એવરેજ ના સપોર્ટ થી એમાં તમને એક ઉછાળો જોવા મળી શકે એમ છે. અને એ લાગે છે કે મને 107 સુધી જાય એવો છે, તો આને તમે હોલ્ડ ડેફિનેટલી રાખી શકો છો. જી, કોલર અરવિંદભાઈ જોડાયા છે. અરવિંદભાઈ આપનો પ્રશ્ન જણાવો. મેં જે પ્રશ્ન પૂછ્યો તો એ શેર નું નામ છે યુનિપાર્ટ ઇન્ડિયા લિમિટેડ, જે 588 ના આઈપીઓ નો છે. હવે એ આસપાસ આવ્યો છે તો નીકળી જાવ કે નહીં? યુનિપાર્ટ ઇન્ડિયા. જી, યુનિપાર્ટ્સ ઇન્ડિયાની જો હું અત્યારે વાત કરું તો સ્ટોક મને ઘણો સારો લાગી રહ્યો છે. એક અપમૂવમેન્ટ એમાં જોવા મળી છે અને હું ઇન્ડિકેટરમાં જોઉં તો અત્યારે એ છેલ્લા 10-12 દિવસથી એક બાય ચેનલમાં એન્ટર થઈ ચૂક્યો છે. એની આરએસઆઈ પણ 70ની છે, એટલે કે સારી સ્ટ્રેન્થ ચાર્ટમાં બતાવી રહ્યો છે. તો ઓવરઓલ ચાર્ટ પેટર્ન આપણે જે જોઈએ તો એ મને ઘણી પોઝિટિવ લાગે છે. તો હું કહીશ કે આને તમે હોલ્ડ કરો. ઉપરનામાં મને લાગે છે કે આ 610 સુધી જઈ શકે એમ છે. એના માટે તમારે નીચે જો સ્ટોપ લોસ ને ધ્યાનમાં રાખવાનું હોય તો એ 564 ના સ્ટોપ લોસ ને ધ્યાનમાં રાખી શકો છો. જી, અને કોલર બાબુભાઈ આપણી સાથે જોડાયા છે. બાબુભાઈ આપનો પ્રશ્ન જણાવો. મારે મેઘમણી ઓર્ગેનિક્સ લિમિટેડ લેવા છે તો આ ભાવે લેવાય કે ના લેવાય? જી, મેઘમણી ઓર્ગેનિક ફંડામેન્ટલી કંપની ખૂબ સારી છે એટલે તમે કરી શકો છો. સ્પેશિયલી એનું જે બે કંપનીઓમાં વિભાજન થઈ ગયું પછી એનું પરફોર્મન્સ હું અત્યારે મેઘમણી ઓર્ગેનિકનું જોઉં તો ઘણું સારું છે. એક કન્સોલિડેશન ફેઝમાંથી હવે એ બહાર આવી રહ્યો હોય એવું એની ચાર્ટ પેટર્ન અત્યારે બતાવી રહી છે. અત્યારે 85 રૂપિયાની 78 પૈસાનું એક રેઝિસ્ટન્સ પડે છે, જેની ઉપર 3-4 બંધ આવે તો એ ક્લિયરલી બ્રેકઆઉટ લે એવું લાગી રહ્યું છે. પણ 85 રૂપિયાની 78 પૈસા ઉપર એના માટે એને 3-4 બંધ આપવા ખૂબ જરૂરી છે. આજનો બંધ 83 રૂપિયાને 70 પૈસાનો છે, એ વાતને તમારે ધ્યાનમાં રાખવાની છે. જો આ લેવલની ઉપર સસ્ટેન થઈ જાય છે અને બ્રેકઆઉટ લે છે તો મને લાગે છે કે આમાં તમને 94 થી 96 રૂપિયા સુધીનો ભાવ પણ જોવા મળી શકે એમ છે. અને કોલર દયાનંદ ભાઈ જોડાયા છે, આપનો પ્રશ્ન જણાવશો. આઈ થિંક એમણે યુપીએલ વિશે કીધું છે અને સાચી વાત છે એમની કે યુપીએલ કન્ટિન્યુઅસ ઘટતો જાય છે. ઉપરનામાં હું અત્યારે જોઉં તો ઉપરનામાં એ 741 થી ઘટાડો બતાવી રહ્યો છે, જે 672 આજનો બંધ આવ્યો છે. કન્ટિન્યુઅસ હજી પણ મને લાગે છે કે એની જે ડાઉન ટ્રેન્ડ ચાલે છે એમાં આરએસઆઈ એની 31 છે, એટલે કે જે એનો ડાઉનફોલ છે એ હજી પણ કન્ટિન્યુ થઈ શકે એમ છે. હજી પણ નીચે જવાની ઘણી જગ્યા છે. મને લાગે છે કે આ 654 સુધી પણ જઈ શકે એમ છે. તો હાલ પૂરતા એને જો તમારી પોઝિશન હોય તો તમારે થોડીક વેઇટ કરવી પડશે અને ટર્ન કરવા માટે, કારણ કે બજાર ઓવરઓલ પોઝિટિવ છે તો હું કહીશ કે તમારે થોડીક વેઇટ કરવી જોઈએ. જો બજાર નેગેટિવ હોત તો હું તમને કહેત કે કોઈ પણ લોસ પણ બુક કરી અને તમારે નીકળી જવું જોઈએ. યુપીએલની મૂવમેન્ટ ઘણી વખતે ઉપર નીચે આવી રીતે વધારે થતી હોય છે તો એ પ્રમાણે જે રીતે ઘટાડો છે એ રીતે થોડો ઉપર પણ આવી શકશે ત્યારે ઉછાળે તમે પછી એક્ઝિટ થઈ શકો છો. જી, અને કોલર રમેશભાઈ જોડાયા છે. રમેશભાઈ આપનો પ્રશ્ન જણાવો. My
માફ કરશો, મને આપનો અવાજ નથી સંભળાઈ રહ્યો. હેલો. હા રમેશભાઈ, ફરીથી એકવાર પ્રશ્ન પૂછો. ટાટા સ્ટીલ ક્યારે રહી જશે? ટાટા સ્ટીલ ઘણા દિવસથી નાખી રાખ્યો છે, કરતો નથી. જો તમે શોર્ટ ટર્મ ટ્રેડર્સ હોય તો હું કહીશ કે અત્યારે મેટલ સેક્ટરમાં થોડો, અત્યારે હું પર્ટિક્યુલરલી ટાટા સ્ટીલની વાત કરું તો છેલ્લા 10-12 દિવસની મુવમેન્ટમાં આપણે જોઈએ તો ઘટાડો જોવા મળ્યો છે. તો શોર્ટ ટર્મ માટે હું જો અત્યારે કહેતી હોય તો તમારે થોડી વેઇટ કરવી જ પડશે. મિડ ટર્મ ટુ લોંગ ટર્મમાં હોય તો ફંડામેન્ટલી કંપની ખૂબ જ સારી છે. એની RSI અત્યારે 47ની છે, એટલે કે ચાર્ટમાં સ્ટ્રેન્થ 50 ઉપર પકડે તો સ્ટ્રેન્થ અત્યારે થોડી હાલ પૂરતા ઓછી છે, પણ એ નજીક છે મને એવું લાગી રહ્યું છે. એની જે 50ની RSI છે એની નજીક છે, તો મને લાગે છે કે તમારે વેઇટ કરવી જોઈએ. જો 111 ઉપર એ પ્રોપરલી સસ્ટેન થાય છે, 111 ઉપર 3-4 બંધ આપે છે, પછી મને લાગે છે કે આ ચાર્ટમાં સ્ટ્રેન્થ પકડશે અને પછી તમને એક મોમેન્ટ જોવા મળી શકે એમ છે. તો એના માટે તમારે હાલ પૂરતા થોડીક વેઇટ કરવી પડશે. 111 ઉપર જો એ સસ્ટેન થાય અને પછી જો એનામાં મોમેન્ટ જોવા મળે છે તો મને લાગે છે કે 132 સુધી એની મોમેન્ટ તમે જોઈ શકશો. જી. બીજું એ કે મિર્ઝા ઇન્ટરનેશનલ શેર્સમાં રોકાણ કરનાર રોકાણકારો છે, તેમને આપ શું સલાહ આપશો? મિર્ઝા ઇન્ટરનેશનલ ફંડ આમ કંપનીમાં મુવમેન્ટ ઘણીવાર સારી જોવા મળતી હોય છે, પણ હાલ પર આપણે જોઈએ તો એ કન્સોલિડેશન ફેઝમાં છે અને એની RSI પણ હું જોઉં કે જે મને ચાર્ટમાં સ્ટ્રેન્થ બતાવે એ 33ની છે. એટલે કે અત્યારે હાલ પૂરતા આપણે જો સ્ટડી કરીએ તો મને એવું લાગે છે કે શોર્ટ ટર્મમાં એનામાં અત્યારે કોઈ મુવમેન્ટ જોવા નથી મળી રહી, તો મિર્ઝા ઇન્ટરનેશનલને અવોઇડ કરવું જોઈએ. જી. અન્ય કોલર ભાવનાબેન આપણી સાથે જોડાયા છે. ભાવનાબેન, આપનો પ્રશ્ન જણાવો. એવલોન ટેકનોલોજી હમણાં IPO આવેલો 2 મહિને, એના મારી પાસે IPO ના લાગેલા છે, અત્યારે લોસમાં છે, એમાં એવરેજ કરવી જોઈએ કે હોલ્ડ કરવા જોઈએ? સ્ટોક નું નામ મને ફરીથી જણાવશો? એવલોન ટેકનોલોજી. આપનો પ્રશ્ન ફરીથી જણાવશો. કદાચ નેટવર્કમાં પ્રોબ્લેમ હોઈ શકે. પૂજાબેન, આપણે આગળ વાત કરીએ, જો હાલના તબક્કે મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરવી હોય તો તમે કયા બે ફંડ છે જે સજેસ્ટ કરશો? મ્યુચ્યુઅલ ફંડમાં કરતાં મને અત્યારે લાગે છે કે સ્ટોક SIPમાં વધારે કામ કરવું જોઈએ, કારણ કે અત્યારે જે રીતે બજારમાં પોઝિટિવ છે અને સારા એવા સેક્ટર્સ ચાલી રહ્યા છે, તો એવામાં મને લાગે છે કે સ્ટોક SIPમાં વધારે કરવું જોઈએ. એમાં પણ હું સ્પેશિયલી જોઉં તો અત્યારે મને ટાટા LXC ખૂબ સારો લાગે છે, એમાં મુવમેન્ટ પણ સારી આવી છે તો એનો લાભ લઈ શકાય. ટાટા LXCનો બંધ આજનો જોઈએ તો 7115નો છે, એમાં સ્ટોક SIP કરી શકાય. મને લાગે છે કે આ 7700થી તે 8000ની ઉપર પણ જતો રહેશે લોંગ ટર્મમાં, તો આમાં સારી સ્ટોક SIP થઈ શકે. એ સિવાય હું જોઉં અત્યારે તો મને સાયન્ટ ટેકનોલોજી ખૂબ સારો લાગી રહ્યો છે, એ 1230નો બંધ છે, ઉપર નથી. મને અત્યારે એમાં ઘણી મુવમેન્ટ દેખાઈ રહી છે, એની RSI પણ હું જોઉં તો 61ની RSI બતાવે છે. મને લાગે છે કે લાંબા ગાળે આમાં તમને 1700 ઉપરનો ભાવ જોવા મળી શકે એમ છે. કોલર એક ભાવનાબેન જોડાયા છે. ભાવનાબેન, આપનો પ્રશ્ન જણાવો. મારી પાસે એવલોન ટેકનોલોજી AVALON એવલોન ટેકનોલોજી છે IPOના, તો એમાં અત્યારે લોસમાં છે તો શું કરવું જોઈએ? એવલોન ટેકનોલોજી. જી, એવલોન ટેકનોલોજીનો હું અત્યારે ચાર્ટ જોઉં તો મને એ હજી પણ નેગેટિવ લાગે છે. IPOમાં પ્રયત્ન કરી શકો છો એક્ઝિટ થઈને. BDL માં તમે જો એન્ટ્રી લો છો તો અત્યારે મને લાગે છે કે બ્રેકઆઉટની ઓલરેડી એને બ્રેકઆઉટ લઈ લીધું છે અને બ્રેકઆઉટની ઉપર પછી એને સારો એવો ઉછાળો એક એક્સપેક્ટ તમે કરી શકો છો, જે 1130 સુધી જઈ શકે એમ છે. આજનો બંધ 1054નો છે. જી. કોલર મયુરભાઈ જોડાયા છે. મયુરભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા ભાવે, એકોન ને MRPL લઈ શકાય? એકોન ને MRPL
जी इरकॉन ने पहला हूँ जो बात करूँ तो इरकॉन मने अत्यारे लागे छे के बिल्कुल पण एमां एंट्री न करवी जोईए अने आरएसआई जे छे मजबूताई चार्ट में बिल्कुल नथी बतावी रह्यो अने छेल्ला चार दिवस थी जुओ तो मार्केट एमां घटाड़ो पण जोवा मळ्यो छे तो मने लागे छे के आ हजी पण नीचे जई शके एम छे तो इरकॉन में बिल्कुल पण एंट्री न लेवी जोईए अने एमआरपीएल नी जो हूँ बात करूँ तो एमआरपीएल में पण अत्यारे मने एक एमां स्ट्रेंथ देखाई रही छे अने सारी मूवमेंट छे आजनो बंद ए जे 63 नो आव्यो छे मने लागे छे के शोर्ट टर्म में ज 80 રૂપિયા સુધી પણ જઈ શકે એમ છે તો તમે એમઆરપીએલ માં પ્રયત્ન કરી શકો છો જી અને કોલર સિંધુભાઈ જોડાયા છે સિંધુભાઈ આપનો પ્રશ્ન જણાવો બેન મેડમ મને એક ટાટા મોટર્સ માં શું સલાહ આપો છો જી ટાટા મોટર્સ નો રિઝલ્ટ ગયા અઠવાડિયે આવ્યું અને જે ઘણું પોઝિટિવ આવ્યું છે રિઝલ્ટ સારા હોવાના કારણે ફંડામેન્ટલી પણ કંપની આમ જોઈએ તો સારી છે તો એ પ્રમાણે મને અત્યારે ફંડામેન્ટલ ન્યૂઝ સારા લાગી રહ્યા છે આજનો એક ઘટાડાને બાદ કરતા ટાટા મોટર્સમાં મૂવમેન્ટ એક સારી આવી હતી તો એ પ્રમાણે મને લાગે છે કે જે આજનો ઘટાડો છે એ પણ જે એક ધારું વધ્યો હતો એને એડજસ્ટ થવા પ્રાઇસ હોઈ શકે તો ઘટાડે પણ તમે એને જો એવરેજ આઉટ કરવા હોય તો કરી શકો છો તમારી પોઝિશન હોય તો પણ એને હોલ્ડ કરી શકો છો ઉપરનામાં મને 545 સુધી એ લાગી રહ્યો છે જી અને કોલર આનંદભાઈ જોડાયા છે આનંદભાઈ આપનો પ્રશ્ન જણાવો હા સિમ્ફની અને હાઈટેક ગિયર્સ એટલે એ બંનેમાં અત્યારે શોર્ટ ટર્મ માટે હોલ્ડ કરાય કે નીકળી જવાય સિમ્ફનીમાં મને લાગે છે કે નીકળી જવાય કારણ કે એની આરએસઆઈ 27 ની છે અને કન્ટિન્યુઅસ ઉપરથી આપણે જોઈએ તો લગભગ 1180 થી એમાં ઘટાડો જોવા મળ્યો છે અને આજનો બંધ 893 નો આવ્યો છે એટલે સારો એવો ઘટાડો ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છે અને હજી પણ મને એની આરએસઆઈ મજબૂત નથી લાગતી એટલે કે ચાર્ટમાં બિલકુલ પણ સ્ટ્રેન્થ નથી લાગતી તો મને લાગે છે કે આમાં હજી પણ આ ઘટી શકે છે અને ઘટીને નીચે 847 સુધી પણ એ જઈ શકે એમ છે તો સિમ્ફનીમાંથી તમે એક્ઝિટ લઈ શકો છો અને હાઈટેકની જો હું વાત કરું તો હાઈટેક પાઇપ્સનો મને લાગે છે કે તમારે એમાંથી નીકળી જવું જોઈએ એમાં પણ કારણ કે એની પણ ઘણું મને અત્યારે લાગી રહ્યું છે કે નીચે જશે જી કોલર દિલીપભાઈ જોડાયા છે દિલીપભાઈ આપનો પ્રશ્ન જણાવશો આરસીએફ છે 60 રૂપિયાના ભાવના અને બીઈએલ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ 55ના ભાવના છે તો બંનેમાં હવે નફો બુક કરી લઉં કે રાહ જોવાય આરસીએફ અને બીઈએલ જી બંનેમાં મને એવું લાગે છે કે તમારે પોઝિશનને હોલ્ડ કરવી જોઈએ પહેલા જો હું આરસીએફની વાત કરું તો આરસીએફમાં 110 ઉપર મને બ્રેકઆઉટ લાગી રહ્યું છે અને આજનો બંધ છે 105 રૂપિયા 80 પૈસાનો 110 ઉપર જો એ 3-4 બંધ આપી દેશે તો મને લાગે છે કે આ સારી મુવમેન્ટ ઉપર તમને બતાવી શકે એમ છે જે ઉછાળામાં હું જોઉં તો મને લાગે છે 127 સુધી એ જઈ શકે એમ છે તો હું કહીશ કે તમે આરસીએફને હોલ્ડ કરી શકો છો જી બીજું એ કે પૂજાબેન હાલ બેન્કિંગ સેક્ટરમાં તમે કયા બે શેર છે કે જે રોકાણ માટે સજેસ્ટ કરશો બેન્કિંગ સેક્ટરમાં જો મારે પસંદગી કરવાની હોય તો હું પ્રાઇવેટ સેક્ટરની પહેલા પસંદગી કરીશ એક્સિસ બેંકનો ચાર્ટ મને ઘણો સારો લાગી રહ્યો છે અને સ્પેશિયલી જો આપણે વાત કરીએ કે છેલ્લા 10-1 દિવસની મૂવમેન્ટ કરીએ તો નીચેથી સારો એવો ઉછાળો જોવા મળ્યો છે 10-12 દિવસ પહેલાં એ 860ની આસપાસ હતો જે આજે 917 થઈ ગયો છે એટલે કે સારો એવો ઉછાળો આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે અને ચાર્ટમાં હજી પણ મને લાગે છે કે મજબૂતાઈ બતાવે છે સારી મોમેન્ટમ સાથે અને સારી સ્ટ્રેન્થ સાથે ચાર્ટ પેટર્ન હું અત્યારે જોઉં તો મને ખૂબ સારું અટ્રેક્ટિવ ચાર્ટ સ્ટ્રક્ચર લાગી રહ્યું છે તો એ પ્રમાણે હું કહીશ કે એક્સિસમાં મને આગળનામાં 947-945 સુધીના ભાવ લાગી રહ્યા છે તો એના એ લેવલને ધ્યાનમાં રાખીને તમે કામ કરી શકો છો અને નીચેનામાં જો સ્ટોપ લોસની વાત કરું હું તો સ્ટોપ લોસ નીચે અત્યારે 900 રૂપિયાનો બને છે જી અને કોલર નિકેશભાઈ જોડાયા છે નિકેશભાઈ આપનો પ્રશ્ન જણાવો એલઆઈસી આઈઓસી ને જીટીવી આ ભાવે ખરીદી શકાય જી એલઆઈસી ની હું પહેલા વાત કરું તો એલઆઈસી એક ડાઉન ટ્રેન્ડ પછી હવે ધીમે ધીમે કોન્સોલિડેટ થઈ અને ઉપરની મુવમેન્ટ માટે તૈયાર થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે હજી ઉપર જવાનું એનું કન્ફર્મેશન નથી આવ્યું પણ ઉપર જવા માટે તૈયારી કરી રહ્યો હોય એવું લાગી રહ્યું છે એની આરએસઆઈ જોઉં તો 60ની છે એટલે કે ચાર્ટમાં સારી સ્ટ્રેન્થ બતાવે છે પણ એક રેઝિસ્ટન્સ તરીકે જો હું અત્યારે વાત કરું તો એ રેઝિસ્ટન્સ છે 573નું આજનો બંધ છે 567.50નો એટલે 573ના લેવલને તમારે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ જો 573 ઉપર 3-4 બંધ આપે છે તો એ રેઝિસ્ટન્સને ક્રોસ કરી અને પછી મને લાગે છે કે એનામાં એક મજબૂતાઈ સાથેની એક મોમેન્ટ તમે જોઈ શકશો જે આગળનામાં મને લાગે છે કે 618 સુધી જઈ શકે એમ છે તો એલઆઈસી ને તમે આ લેવલને ધ્યાનમાં રાખીને કામ કરી શકો છો જી કોલર તરુણભાઈ જોડાયા છે તરુણભાઈ આપનો પ્રશ્ન જણાવો
TTML ની પહેલા હું જો વાત કરું તો TTML નો ચાર્ટ મને અત્યારે સારો લાગી રહ્યો છે. એની RSI પણ 51 ની છે, એટલે કે ચાર્ટમાં હવે ધીમે ધીમે એ મજબૂતાઈ પકડતો હોય એવું લાગી રહ્યું છે. જો આ રીતની જ એની મૂવમેન્ટ રહી તો ચાર્ટમાં બહુ જલ્દી વધારે સ્ટ્રેન્થ એ પકડશે અને પછી મને લાગે છે કે એનામાં એક મૂવમેન્ટ જોવા મળી શકે છે. તો એ દ્રષ્ટિએ હું જોઉં તો 64 રૂપિયા ઉપર મને એનામાં એક મૂવમેન્ટ એક્સપેક્ટ કરી શકાય, એટલે કે અત્યારે 64 નું રેઝિસ્ટન્સ કરી ગણી શકાય. જો 64 ઉપર સસ્ટેન થાય તો જ આગળની મૂવમેન્ટ થાય, જો 64 ઉપર સસ્ટેન ન થાય તો અહીંયાથી તમને ફરીથી નીચે 57 રૂપિયા સુધી પણ જોવા મળી શકે એમ છે. પણ જે રીતનું એની ચાર્ટ સ્ટ્રક્ચર બની રહ્યું છે, મને લાગે છે કે 64 ઉપર સસ્ટેન થઈ જશે અને પછી આગળનામાં જો વાત કરીએ તો મને લાગે છે કે ગતિ સારી થઈ શકે છે, જે તમને 78 રૂપિયા સુધી પણ લઈ જઈ શકે એમ છે લોંગ ટર્મમાં. તો તમે TTML નો હોલ્ડ કરી શકો છો. જી, બીજું એ કે આગામી સમયમાં બેંક નિફ્ટી છે તેની મૂવમેન્ટ કેવી રહેશે? અત્યારે જો આપણે જોઈએ તો નિફ્ટીની કમ્પેરમાં મને બેંક નિફ્ટીનું અત્યારે છેલ્લા 4 દિવસનું જે રીતનું ચાર્ટ સ્ટ્રક્ચર બન્યું છે એ પ્રમાણે હું થોડી ઘણી નિફ્ટીની કમ્પેરમાં બેંક નિફ્ટીમાં મને વધારે પોઝિટિવ લાગી રહ્યું છે. એમાં પણ સ્પેશિયલી જે 43,664 નું એનું જે લેવલ હતું જેના ઉપર એ આજે 3 બંધ આપી લીધા છે, એટલે કે એણે એ લેવલથી બ્રેકઆઉટ લીધું હોય એવું મને લાગી રહ્યું છે. ઉપરનામાં હું અત્યારે જોઉં તો મને લાગે છે કે જે આજનો હાઈ હતો 44,144 નું એ પહેલું રેઝિસ્ટન્સ થઈ શકે. એના ઉપર જો પ્રોપરલી સસ્ટેન થાય તો જે રીતે રિસન્ટલી હજી 3-4 દિવસ થયા છે બ્રેકઆઉટ લેવલની ઉપર, તો મને લાગે છે કે એક ઉછાળો જોઈ શકો છો જે 44,800 સુધીનો પણ હોઈ શકે છે. એ રીતે જ હું જો નીચેનામાં વાત કરું કે બ્રેકઆઉટમાં હજી 3 દિવસ થયા છે, જો સસ્ટેન નથી થતું 44,144 તો નીચેનામાં તમને મને લાગે છે કે 43,600-43,500 નું જે સાયકોલોજીકલ લેવલ છે ત્યાં સુધી ટેસ્ટ થઈ શકે છે. બીજું એ કે આવતીકાલનું માર્કેટ કેવું રહેશે? સેન્સેક્સ અને નિફ્ટી અને બેંક નિફ્ટી છે તે કયા લેવલે જોવા મળશે? બેંક નિફ્ટીના તો ઓલરેડી હું લેવલ હમણાં જ કહી ચૂકી, તો એ પ્રમાણે લેવલને તમે બેંક નિફ્ટીમાં ધ્યાન રાખી શકો છો. નિફ્ટીની જો હું વાત કરું તો નિફ્ટીમાં જે રીતે મને લાગે છે કે અત્યારે 18,340 નું રેઝિસ્ટન્સ છે, આજનો બંધ 18,286 નો છે, તો 340 થી જ મને લાગે છે કે તમને પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. એટલે 18,340-18,400 થી તમને પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. જો તેના ઉપર સસ્ટેન થાય તો જ પછી આગળના સપ્તાહ માટેની ગતિ માટે એ મને લાગે છે કે તૈયાર થશે, પણ હાલ પૂરતા આ રેઝિસ્ટન્સને ધ્યાનમાં રાખી શકાય. એ જ પ્રમાણે હું અત્યારે જો નીચે જોઉં તો મને 18,215 નો સપોર્ટ લાગી રહ્યો છે. જી, બીજું એ કે આજે આપે જે સ્ટોક અંગે ચર્ચા કરી તેમાં કોઈ કંપનીમાં આપનું રોકાણ ખરું? મારું પર્સનલ હોલ્ડિંગ નથી કોઈ પણ સ્ટોકમાં, પણ મેં ક્લાયન્ટને રેકમેન્ડ કર્યું હોઈ શકે અને ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે, તો હું તમામ દર્શકોને કહીશ કે કોઈ પણ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કે ટ્રેડિંગ કરતા પહેલા તમે તમારા પર્સનલ એડવાઇઝરની સલાહ ચોક્કસથી લેશો. જે પૂજાબેન અમારી સાથે જોડાયા અને અમારા દર્શક મિત્રોનું માર્ગદર્શન કર્યું તે બદલ આપનો ખૂબ ખૂબ